નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય સંસ્કૃતની અંદર અભ્યાસક્રમ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આની પહેલા આપણે ગુજરાતીમાં વૈષ્ણવજન અને બીજો પાઠ રેસના ઘોડાની ચર્ચા કરી છે. આજે સંસ્કૃતમાં પહેલો પાઠ સમુપદધ્વમ ના શબ્દાર્થની ચર્ચા કરશું અને એ શ્લોકના અનુવાદની ચર્ચા કરીશું. પાઠનું નામ છે સમવદધ્વમ. આવો પાઠ સમવદધ્વમ. તો સમવદધ્વમનો અર્થ શું થાય છે? સમ એટલે સમાન થાય, સૌ વદ એટલે બોલો. તો આવું અહીંયા થાય છે ગુજરાતી, સૌ સાથે મળીને બોલો. વદ વદ એટલે બોલવું, ધ્વમ એટલે કે સાથે મળીને બોલવું. અહીંયા સમવદધ્વમ કોઈ પણ કાર્યની આપણે જ્યારે શરૂઆત કરતા હોય છે ત્યારે એની શરૂઆત મંગલાચરણથી થાય છે. એટલે આ પણ આપણે માની લેવું કે મંગલાચરણ છે. સારું કાર્યની શરૂઆત કરતા હોય તો મંગલાચરણથી થાય, મંગલ આચરણ. તો અહીંયા પણ આપણે કુલ જે આપણે ભારતીય પરંપરાના જે ચાર વેદો છે એ ચાર વેદોમાંથી અહીંયાથી આપણને ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વેદ તો આપણે જે પહેલો પાઠ છે સમવદધ્વમ એની વાત થાય છે. સૌ સાથે મળીને બોલો, વદ એટલે બોલવું, ધ્વમ એટલે બોલવું, મળીને બોલો, વદ એટલે બોલો, સાથે મળીને બોલો. તો શું કીધું છે સમવદધ્વમ? સમવદધ્વમ એ મંગલાચરણ છે. આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોય તો મંગલાચરણથી એની શરૂઆત કરીએ છીએ. મંગલાચરણ, મંગલ કરીને પછી આગળ વધો. આપણે ભારતીય પરંપરાના જે વેદો છે ઋગ્વેદ, સામવેદ અને અથર્વેદ અને યજુર્વેદ પણ કુલ ચાર વેદ છે અને ચાર વેદમાંથી આપણે ત્રણ વેદોના જે એક એક વેદમાંથી મંગલાચરણ લીધો છે અને એ મંગલાચરણ આપણને શું સમજાવવા માંગે છે એ જોવાનું છે. તો એવું કહેવાય છે ભારતીય પરંપરા છે જ્ઞાન અને ધર્મની પરંપરાઓ છે. વેદોના જે શ્લોકો છે તેને મંત્ર તરીકે પણ ઓળખાય છે. આવા મંત્રમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી હોય છે અને એ સ્તુતિ આપણને કંઈક અલગ પ્રકારનું જ્ઞાન આપતી હોય છે અને કોઈ ઉપદેશ આપતો હોય છે તે આપણે સમજવાનું છે. તો આપણે કીધું કે પ્રત્યેક કાર્યનો પ્રારંભ મંગલાચરણથી કરવાની આપણી પરંપરા છે અને આ જ પરંપરાને આપણે સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું. આપણે કુલ 20 પાઠ છે અને પ્રથમ સત્રની અંદર 10 પાઠનો અભ્યાસ કરવાનો છે, 1 થી 10 પાઠ. હવે સંસ્કૃતમાં આપણને એક ફાયદો થશે કે દરેક પાઠનું કોઈ મૂલ્યાંકન છે, દરેક પાઠમાંથી કેટલો ગુણ ભારાંગ છે
તો પહેલા પાઠની અંદરથી આપણે ચાર માર્કનો પરીક્ષાની અંદર પૂછાય છે એ ચાર માર્ક્સ નક્કી ના હોય શ્લોક પૂરતી હોઈ શકે છે એમાંથી સંસ્કૃત ગુજરાતીના પ્રશ્નના જવાબ હોઈ શકે છે આપણે ધોરણ 9 ની અંદર પણ ચર્ચા થઈ હતી કે જે પદ્યની અંદર પાછળ શ્લોક પૂરતી આપેલા હોય છે એ જ પદ્યમાંથી શ્લોક પૂરતી પૂછાય છે તો અહીંયા પણ આપણને બે શ્લોક પાંચ શ્લોકમાંથી બે શ્લોક શ્લોક પૂરતીમાં છે જે સ્વાધ્યાયની અંદર તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 7 સંગચ્છત્વમ સંવદત્વમ સંભો મનાસિ જાનાનામ દેવામ ભાગમ યથા પૂર્વે સમ જાનાનામ ઉપાસતે એ આ શ્લોક છે શ્લોક પૂર્તિની અંદર આવેલો છે 9માં આપણે ચર્ચા કરેલી છે કે જે શ્લોક પૂર્તિમાં હોય છે લગભગ એનો અનુવાદ પૂછાતો હતો નથી તો પ્રસ્તુત પાઠમાં પસંદ કરેલા ઋગ્વેદમાંથી જે પહેલો મંત્ર છે એમાં આપણને સામાજિક વ્યવહારની વાત કરવામાં આવેલી છે તો આપણે સૌપ્રથમ પહેલો શ્લોક જોઈએ અને પછી એ શ્લોકને સમજતા જશો સમ ગચ્છત્વમ સમ વદત્વમ સમ વો મનાસિ જાનાતામ દેવામ ભાગમ યથા પૂર્વે સમ જનાના ઉપાસતે ધોરણ 9 ની અંદર પણ શીખ્યા હતા કે શ્લોકના અનુવાદમાં અમુક અમુક શબ્દ અમુક જગ્યાએ બેસીને તેનું ભાષાંતર કરવાનો હોય છે તો અહીંયા પણ આ શ્લોકની અંદર નીચેની જે લીટી છે એનો પહેલો શબ્દ છે પૂર્વે યથા સમજાનાનામ દેવામ ભાગમ ઉપાસતે એનું ભાષાંતર આપણે એવી રીતે લેવાનું છે તો પહેલો શબ્દ છે પૂર્વે તો પહેલા અથવા એનું ગુજરાતી થાય અગાઉ બધા પાસે સંસ્કૃત પાઠ્ય પુસ્તક હોવું જરૂરી છે યથા એટલે કે જેમ પછી શબ્દ લેવાનો છે સમ જાણાના એનું પાછળ પણ શબ્દ ટાઈપા છે સારી રીતે જાણતા અથવા જાણના સારી રીતે જાણતા અથવા સારી રીતે જાણરા દેવામ ભાગમ દેવામ એટલે કે દેવોએ ભાગમ કે યજ્ઞમાંથી મેળવેલો ભાગ ઉપાસતે મેળવ્યો છે અથવા સ્વીકાર્યો છે અહીંયા આપણને પ્રથમ શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે કે પહેલાની જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી પોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો છે તો આ શ્લોક આપણને કુટુંબની અંદર હળી મળીને રહેવાની વાત કરે છે કે જ્યારે યજ્ઞ થતો હોય ત્યારે યજ્ઞની અંદર જે તે આહુતિ આપવાતી હોય એ આહુતિ જે તે દેવો પોતાની રીતે જેમને જે આહુતિ અપાતી હોય છે એ પ્રેમથી સ્વીકારી લે છે એટલે અહીંયા આપણને શું કહેવામાં માગે છે કે પોતાના કુટુંબની અંદર હળી મળીને રહેવું જોઈએ એટલે અહીંયા સામાજિક વ્યવહારનો ઉપદેશ આપે છે આ શ્લોક સમગસત્વમ અહીંયા વદત્વમ છે તો કે સમ ગચ્છત્વમ ગચ્છ એટલે જવું સાથે મળીને જાવું અથવા ચાલો શું કહે છે ગચ્છ એટલે ચાલો અને પછી લખ્યું છે સમવદત્વમ સાથે મળીને બોલો સમવો મનાસી જાનાનામ એટલે શું કહે છે સમવો મનાસી તો
સંભવો કે મનાસી મના છે એટલે કે મન જાનાદામ એટલે એક સરખા બની રહો સમવો એટલે કે બધાના મન એક સરખા બની રહો તો શું કહે છે પહેલાની જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી પોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો છે સાથે મળીને ચાલો સાથે મળીને બોલો અને બધાના મન એક સરખા બની રહો તો આપણે એમ કીધું કે વ્યવહારિક ઉપદેશ આપ્યો છે પહેલાની જેમ સારી રીતે જાણતા આપણે પણ આપણા પરિવારમાં એક સંપત્તિ રહેવાનું હોય છે બધાને ઓલી વાર્તાએ ખબર છે પેલો ઘરડો વૃદ્ધ પથારીમાં પડ્યો છે મરણ પથારીમાં અને પોતાના જે ચાર દીકરાઓ છે જુદા જુદા રહેતા હોય છે અને ચારેને ભેગા કરે છે અને દીકરાઓનો એવું થાય છે પિતાજી અંતિમ સમયે આપણને કોઈ ખજાનો આપશે અને ત્યારે પિતાજી બધાને એક એક લાકડી ભાંગવાનું કહે છે અને બધા જ પોતાના બળથી એ લાકડી ભાંગી નાખે છે પણ એ જ્યારે ચારે લાકડી ભેગી કરીને એક એક દીકરાને આપવાની વાત કરે છે ત્યારે એ લાકડી ભાંગી શકતા નથી ત્યાં વાત કરી છે સંગઠનની તો અહીંયા પણ આપણને એવું જ કહે છે તમે બધા સાથે બોલો તમે બધા સાથે બોલો અને તમે બધા સાથે ચાલો આપણે આપણા કુટુંબના જેટલા સભ્યો છે એ બધા સાથે બોલવું જોઈએ ક્યાંક અબોલા હોય તો એ અબોલા દૂર કરવા જોઈએ અને આપણા પરિવારની અંદર જ્યારે પણ કોઈ તકલીફ આવતી હોય ત્યારે એમની સાથે સંકટના સમયે આપણે ઊભું રહેવું જોઈએ એટલે અહીંયા કહે છે ચાલો સમ વ મનાસી જાનાનામ સમ વ મનાસી એટલે કે તમારા મન સમ વ એટલે કે તમારા મન મનાસી એટલે કે મન એક સરખા બની રહો હવે આપણે એનું અનુવાદ જોઈએ શું કહે છે કે પહેલાની જેમ સારી રીતે જાણતા શું કીધું છે પહેલાની જેમ સારી જાણતા દેવોએ પોતપોતાનો ભાગ એટલે કે યજ્ઞમાંથી મેળવેલો ભાગ પ્રેમથી સ્વીકાર્યો છે અથવા લઈ લીધો છે પછી શબ્દ છે સમગચ્છદ્વમ સાથે ચાલો તમે બધા સાથે બોલો અને તમારા મન એક સરખા બની રહો પહેલાની જેમ સારી રીતે જાણતા દેવોએ શું કર્યું છે યજ્ઞમાંથી મેળવેલો ભાગ પ્રેમથી સ્વીકાર્યો છે તો પોતપોતાનો ભાગ મેળવી લીધો છે તમે બધા સાથે ચાલો તમે બધા સાથે બોલો અને તમારા મન એક સરખા બની રહો આપણે ધોરણ 9ની અંદર ચર્ચા કરી હતી કે જે શ્લોક પૂરતી હોય છે એનું અનુવાદ લગભગ પૂછાતો હોતો નથી તો આપણે માત્ર શું કરવાનું છે હવે દસમાની દસમા નવમાની જેમ આપણે શબ્દાર્થ લખવાના નવમામાં આપણે શબ્દાર્થ નહોતા લખતા તો અહીંયા દસમામાં પણ માત્ર શ્લોકોનું અનુવાદ લખવાનું છે આ એટલા માટે લખીએ છીએ કે તમને આ રીતે જો શબ્દાર્થના અર્થ મળી જાય તો તેનું ગુજરાતી ઝડપથી આવડી જાય તેનો અનુવાદ આવડી જાય એટલા માટે
ત્યાર બાદ આપણો બીજો શ્લોક છે વિશ્વમી દેવ સવિત દુર્તાનિ પરાશુવ યત ભદ્રમ તદન યાસુવ શ્લોક નાનો છે યજુર્વેદની અંદર લેવામાંથી આવેલો છે અને આ બીજા શ્લોકની અંદર શું કહે છે કે આપણા જેટલા બધા દુર્ગણો છે એ દૂર કરવા જોઈએ ખરાબ બોલતા હોય કોઈ ખોટી આનક હોય મનમાં કોઈ ખોટા દુર્ગુણ કોઈ ખોટા વિચાર આવતા હોય તો તેને દૂર કરો અને જે સારું છે એ અમને પ્રાપ્ત કરાવો તો કોને પ્રાર્થના કરે છે તો અહીંયા બીજા શ્લોકની અંદર સૂર્ય દેવતાની સ્તુતિ કરવાની વાત કરી છે તો ત્યાં પણ બીજો શ્લોકની અંદર પણ શું કીધું છે હે દેવઃ તો ત્યાં એક શબ્દ આપ્યો છે દેવ દેવ ગુજરાતી બધાને ખબર છે દેવ પછી શબ્દ છે સવિત સવિત એટલે થાય સૂર્ય દેવતા ઓકે હે સૂર્ય દેવતા સવિનું સમાનાર્થી થાય રવિ સંસ્કૃતમાં એક માર્કનો સમાનાર્થી પણ પૂછાય હે સૂર્ય દેવતા પછી શબ્દ લખ્યું છે વિશ્વાની એટલે કે બધા હે સૂર્ય દેવતા વિશ્વાની એટલે બધા પછી શબ્દ લખ્યો છે બધા દુર્ગુણોને દુરતાની શબ્દ છે દુરતાની બધા દુર્ગુણોને શું કહે છે બધા દુર્ગુણો પરાશુવ પરા એટલે કે દૂર અને સુ એટલે કરો હે સૂર્ય દેવતા બધા દુર્ગુણને અથવા બધા દુર્ગુણોને દૂર કરો તમે અહીંયા આવું પણ લખી શકો છો હે દેવ તો કે હે સૂર્ય દેવતા વિશ્વાની એટલે કે બધા દુર્તાની એટલે કે દુર્ગુણોને પરાશુવ એટલે કે દૂર કરો યત ભદ્રમ ત્યાં સંધિ છૂટી પડે છે પાછળ પણ ટિપ્પણમાં સંધિ આપેલી છે યત ભદ્રમ યદ એટલે જે અને શુભ એટલે ભદ્રમ એટલે કે શુભ યત એટલે જે ભદ્રમ એટલે કે શુભ જે શુભ હોય તે શું કહે છે તદનહ તે અમને આ શુભ પ્રાપ્ત કરાવો અહીંયા દૂર કરો અહીંયા પ્રાપ્ત કરાવો તો વિરુદ્ધાર્થીની અંદર પરાશવનું વિરુદ્ધાર્થી થાય આ શુભ શું કહે છે ફરીવાર જોઈએ શબ્દને હે દેવ તો આપણે દેવ અહીંયા પણ લખી શકીએ છીએ પાછળ અહીંયા લખી નાખી તો કે હે સૂર્ય દેવતા વિશ્વાની બધા દુર્તાની દુર્ગુણોને પરાશુભ દૂર કરો યત ભદ્રમ જે શુભ હોય તદન તે અમને આ શુભ પ્રાપ્ત કરાવો હે સૂર્ય દેવતા બધા દુર્ગુણોને દૂર કરો અને જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો અનુવાદ જોઈએ આપણે એનો
हे सूर्य देवता बधा दुर्गुणों ने शु करो कि दूर करो अने जे शुभ होय ते शु करो अमने प्राप्त कराओ। हे सूर्य देवता बधा दुर्गुण ने दूर करो अने जे शुभ होय ते अमने प्राप्त करावो। तो અહીં આપણે બે શ્લોકનો અનુવાદ કર્યું, આપણે બંને શ્લોકના અનુવાદ ફરીવાર એકવાર સમજી લઈએ। પહેલાને જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી પોતપોતાનો ભાગ સારી રીતે મેળવ્યો છે, બધા સાથે ચાલો, બધા સાથે બોલો, બધાના મન એક સરખા બની રહો। બીજા શ્લોકનો અનુવાદ છે, હે સૂર્ય દેવતા અમારા બધા દુર્ગુણોને દૂર કરો અને જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો। આપણે માત્ર શ્લોકના અનુવાદ જ લખવાના છે, એને કોઈ શબ્દ જ આપણે બાકી નોટબુકની અંદર લખવાનું નથી। અનુવાદ અને એનું સ્વાધ્યાય એકવાર જોવે તો જોઈ લેજો। ત્યારબાદ આપણે ત્રીજા શ્લોકની અંદર આગળ પ્રવેશ કરીએ છીએ। ઋગ્વેદની અંદર એવું કહેવામાં આવે છે, લગભગ બધા દેવ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે અને એમાંથી આપણને કોઈ વ્યવહારિક ઉપદેશ મળે છે। ત્રીજો શ્લોક છે, એ ત્રીજો શ્લોક આપણને અથર્વવેદમાંથી લેવામાં આવ્યો છે કે પારિવારિક જીવનનો આદર્શ મંત્ર, પારિવારિક જીવનનો આદર્શ મંત્ર શું। તો અહીંયા એક પુત્ર કોના સમાન હોવો જોઈએ, તો કે પુત્ર છે એ પિતાની પાછળ વ્રત કરનારો, તો કે પિતા જે રીતે એને અનુસરતા હોય, જે રીતે એને જ્ઞાન આપતા હોય એને એને અનુસરવું જોઈએ, અને માતાની સાથે સમાન વિચારવાળો, માતા જે આપણને વિચારો આપતા હોય એ વિચારો લઈને એના જેવા વિચારો સાથે આપણે સમાન રહેવું જોઈએ। અને બીજી લીટીમાં એવું લખ્યું છે, જાયા પ્રત્યે મધુવતી, જાયા એટલે કે પત્ની, પ્રત્યે એટલે કે પતિ, પત્નીએ પતિ સાથે મધુમતી મધુર એટલે કે મધુર શાંતિમ વાચક શાંતિપૂર્ણ વાણી બોલવી જોઈએ। તો પુત્ર કેવો હોવો જોઈએ, તો કે પિતાની વ્રતની પાછળ ચાલનારો હોવો જોઈએ। કોના સમાન વિચારવાળો થવો જોઈએ, તો કે માતા સાથે સમાન વિચારવાળો થવો જોઈએ। અને પત્નીએ પોતાના પતિ સાથે કેવી વાણી વાપરવી જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ, તો અહીંયા એવું કહેવાય છે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલવી જોઈએ। એક આદર્શ કુટુંબ શું હોઈ શકે એ અથર્વવેદના આ મંત્ર દ્વારા આપણને સમજૂતી આપી છે। આપણે એના શબ્દાર્થ જોઈએ, અનુવ્રત પિતુઃ પુત્રો માતા ભવતુ સમાનઃ જાયા પ્રત્યે મધુમતિ વાચમ વદતુ શાંતિવામઃ। હવે આપણે અહીંયા ભાષાંતરની અંદર પુત્રો શબ્દ છે એ પહેલાં લેવાનું છે, કે પુત્રો તો કે પુત્ર, પિતુ પિતાની સમાન અથવા પિતાની, અનુવ્રત અનુવ્રત એટલે કે વ્રતની પાછળ ચાલનારો, પુત્ર
ક્ષેત્ર હિતાની વર્તની પાછળ ચાલનારો હવે અહીંયા બંને એક સાથે ની ની આવે છે તો ત્યાં થશે પુત્ર પિતાના વર્તની પાછળ ચાલનારો તો તમે જોઈ શકો છો પુત્રો પિતૃ અનુવ્રતઃ પછી શબ્દ લખ્યો છે માતા એટલે કે માતાની પછી શબ્દ લખ્યો છે સમાના શબ્દ છે સમાના એટલે સમાન અને શબ્દ છે ભવતુ ભવતુ નો અર્થ થાય થાવો અહીંયા શબ્દ લેવાનો છે વિચાર વાળો પુત્રો પિતાના વ્રતની પાછળ ચાલનારો માતાની સમાન વિચારવાળો ભવતુ એટલે થાઓ જાયા કે પત્ની પછી શબ્દ છે પ્રત્યે એટલે કે પતિ પત્નીએ પોતાના પતિની સાથે મધુમતી એટલે કે મધુર પછી શબ્દ છે શાંતિવામ વાચ વદતુ શાંતિવામ શાંતિપૂર્ણ વાચમ એટલે કે વાણી અને વદતુ બોલવી જોઈએ અથવા અહીંયા આજ્ઞા આપે છે તો બોલો જ્યારે આજ્ઞા આપતું હોય ત્યારે આવા શબ્દો થાય ભવતુ આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચનના રૂપો છે આપણે ધોરણ 9 ની અંદર વર્તમાન કાળના રૂપો સામાન્ય ભવિષ્ય કાળના રૂપો હસ્તન ભૂતકાળના રૂપો શીખાતા એમ અહીંયા ધોરણ 10 ની અંદર આજ્ઞાર્થ અને વિદ્યાર્થીના રૂપો શીખવાના છે તો તામ અંતો થાય આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચન આજ્ઞાર્થ એટલે આજ્ઞા આપી ગયો તો ભાષાંતરમાં પણ શું થશે વાણી બોલો શું ગુજરાતી થયું પુત્ર પિતાના વતની પાછળ ચાલનારો માતાની સમાન વિચારવાળો થાવો એટલે આજ્ઞા આપે છે પત્ની પોતાના પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલો અનુવાદ જોઈએ એનો માતા સમાન આ કાઢી નાખે તો ચાલે સંબંધ જરૂર નથી માતા સમાન વિચારવાળો થાવ પત્નીએ પોતાના પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલો શું કહે છે પુત્ર પિતાના વતની પાછળ ચાલનારો અને માતા સમાન વિચારવાળો થયો પત્નીએ પોતાના પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલવી જોઈએ અહીંયા એક આદર્શ કુટુંબની ચર્ચા દર્શાવી છે તો આપણે અહીંયા આજે 3 શ્લોકની ચર્ચા કરી છે ફરીવાર કહું છું પહેલા પાઠની અંદર આપણે 4 માર્કનું પરીક્ષામાં પૂછાય છે પણ 4 માર્ક શું હોઈ શકે છે આપણને બહુ ખ્યાલ હોતો નથી શ્લોક પૂરતી પણ હોઈ શકે છે
કદાચ જરૂરિયાત પડે તો શ્લોકનો અનુવાદ પણ હોઈ શકે છે, પણ આપણે ધોરણ 9માં ચર્ચા કરી હતી જ્યાં શ્લોક પૂરતી હોય છે ત્યાં મોટા ભાગે શ્લોકના અનુવાદ હોતા નથી. એટલે સંસ્કૃત પ્રશ્નના જવાબ આપણે અહીંયા વાત કરી છે આજ્ઞાના રૂપો. તો તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોજો અને જ્યારે ફ્રી પડો ત્યારે આજ્ઞાના રૂપો, જેમ આપણે વર્તમાનકાળના આજ્ઞાર્થના વર્તમાનકાળ, સામાન્ય ભવિષ્યકાળ અને અસ્તન ભૂતકાળના જેમ રૂપો શીખવાડ્યા હતા, તો તમારે પાન નંબર 99 ઉપર આજ્ઞાર્થ પરસ્મય પદના રૂપો આપેલા છે, એ રૂપો જે આપણે વ્યાકરણની નોટ બનાવી હતી તેમાં લખી નાખવાના છે. આની આવ આમ હિ તમ ત તુ તામ અંતુ જે પરસ્મય પદ ના રૂપો છે આવડી છે. હિ એટલે જે તે પદ છે તેમને એમને એમ લેવાનું હોય છે, ખાલી બોલવા માટે અહીંયા હિ લખાય છે, બાકી જ્યારે એ પ્રત્યે કોઈ શબ્દમાં લાગે છે ત્યારે તે શબ્દ એમ દાખલા તરીકે આપણે અહીં વધ લેવી તો વધનું થાય, વધાની બધાને ખ્યાલ આવતો છે, આપણે શીખ્યા હતા 9માં વધાવ વધાવ. અહીંયા જે તે ધાતુ છે એમ એમ આપણે વધ લીધું છે તો વધ એમને એમ, પછી વધતમ વધત વધતુ વધતામ અને વધન. તો આપણે આજ્ઞાર્થ પરસ્મય પદ રૂપો અને આજ્ઞાર્થ આત્માને પદ રૂપો બંને જે આપણી વ્યાકરણની બુક છે તેમાં લખી નાખવાના છે. બીજાનામાં આત્માને પદમાં છે એ આ વહે આ મહે સ ઇથામ ધ્વમ તામ ઇતામ અંતામ. તો આજે આપણે 3 શ્લોકના અનુવાદની ચર્ચા કરી છે અને ત્યારબાદ આજ્ઞાર્થના રૂપોની થોડીક ચર્ચા કરી છે. આના પછીના લેક્ચરમાં આપણે બાકીના જે શ્લોક છે એનું અનુવાદ અને અહીંયા આજ્ઞાર્થના જે રૂપ આવે છે એ રૂપને કાલે એટલે કે બીજા લેક્ચરમાં આપણે વિસ્તૃત સમજશું. આભાર.